નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 2માં ગુજરાતીમાં પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગ બુકમાં વાર્તા સાથે જોયું. હવે સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન જોઈએ. શરણાઈ, ઢોલક અને રંગ. ગીત ગાઓ. ફરો ફરોને છોકરા પુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરોને છોકરા પુંદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી. ફરો ફરોને છોકરા પુંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. આ ગીત ઉપરથી નીચેના ચિત્રોના નામ અને જે આ ગીતમાં આવતા હોય તેવા શબ્દો નીચે રાઇટ કરવાનું છે. તો પ્રશ્ન 2, ચિત્ર નીચે બોક્સમાં ચિત્રનું નામ લખો અને ગીતમાં જે હોય તેના ચિત્ર પાસે રાઇટની નિશાની કરો. તો પહેલું ચિત્ર શાનું છે? ખિસકોલી. તો વાર્તામાં આ ગીતમાં આવતી હતી તે શબ્દ આવતો તો ના, તો રાઇટ કરવાનું નહીં. શાનું ચિત્ર છે? ઉંદર. તો આ ગીતમાં આવતો તો તેના રાઇટ કરવાનું. આ શાનું ચિત્ર છે? બિલાડી. તો એ આવતી હતી? ના. આ શાનું ચિત્ર છે? ચાંદ્રો. તો ચાંદ્રો આવતો હતો? હા, તો તેની નીચે રાઇટ. આ શાનું ચિત્ર છે? વાદળ. તો આવતું હતું? ના, તો તેને ન કરવાનું. આ શાનું છે? વિમાન. તો અહીંયા લખવાનું વિમાન. આ શાનું છે? લખોટી. તો તેની નીચે નહીં કરવાનું. આ શાનું છે? ફૂક્કો. તો એ શબ્દ આવતો હતો? નહીં. આ શાનું છે? સૂરજ. તો આ શબ્દ આવતો હતો તો તેની જોડે રાઇટ. આ શાનું છે? ચોકલેટ. તો તેનો શબ્દ આવતો હતો? ના, તો નહીં. આ શું છે? તારા. તો તે તારલીઓ શબ્દ આવતો હતો તે તેની નીચે રાઇટ. આ શબ્દ કયો છે? ટોપી. તો ટોપી આવતી હતી આ ગીતમાં? ના, તો તેની જોડે નહીં. પ્રશ્ન 4, પ્રશ્નોના આધારે મિત્ર સાથે વાતચીત કરો. પ્રશ્ન 1, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો નદીમાં ઉંદર ડૂબી ગયા ત્યારે મજા આવી. પ્રશ્ન 2, તમને આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે? જાડા, પાતળા, કાળા, ધોરા, બાગ, કબાટ વગેરે. પ્રશ્ન 3, તમે વાંસરી હોવ તો શું કરો? તમે વાંસરીવાળા હોવ તો શું કરો? વાંસરીવાળા હોય તો હું 2000 રૂપિયા માગ્યા હોત. પ્રશ્ન 4, લોકોએ રૂપિયા ના આપ્યા હોત તો શું થાત? લોકોએ રૂપિયા આપ્યા ના હોત તો શું થાત? છોકરા પાણીમાં ડૂબી ગયા હોત. પ્રશ્ન 5, વાંસરી સિવાય તમને શું શું વગાડવું ગમે? ઢોલ, વાયોલિન, સિતાર વગેરે. પ્રશ્ન 5, નીચેના સાચા વાક્યો સામે રાઇટ અને રોંગની નિશાની કરો. તો 1, ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા. તો શું આવે? રાઇટ. 2, વાંસરીવાળાને ટૂંકા વાળ હતા. તો રોંગ. 3, વાંસરીવાળાએ પીળી ટોપી પહેરી હતી. કઈ ટોપી પહેરી હતી? લાલ. તો અહીંયા શું છે? પીળી. તો આ રોંગ વાક્ય છે. 4, ઉંદર જાડા અને પાતળા હતા. તો શું આવે? રાઇટ.
પાંચ કબાટમાંથી ઉંદર નીકળતા હતા. રાઈટ. છ વાસરીવાળાની આગળ ઉંદર દોડતા ગયા. આ વાક્ય શું આવે? રોંગ. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. આ વાક્યમાં શું આવે? રાઈટ. આઠ બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. તો સાચી વાત છે, તો રાઈટ. નવ વાસરીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો. તે ગામમાં રહેતો હતો? ના, બીજા ગામથી આવતો. રોંગ. દસ ગામ લોકોએ વાસરીવાળાને 100 રૂપિયા આપ્યા. તો 100 રૂપિયા આપ્યા હતા કે 1000 રૂપિયા? 1000. તો આ વાક્ય રોંગ છે. પ્રશ્ન છ પાઠ્યપુસ્તકના ચિત્રો અને વાર્તાને આધારે સાચા ઉત્તરની સામે રાઈટ કરો. તો આ પ્રશ્નના આધારે જે તેમાં આવતા હોય શબ્દો તેના આગળ રાઈટ કરો. ચિત્રમાં શું શું દેખાય છે? તો અગાઉનું ચિત્ર આપણે જોયું, તેમાં શું શું દેખાય છે? એટલે કે આ બધા ચિત્રોમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં શું શું દેખાય છે? વાંસરીવાળો, રસ્તો અને બાળકો. તેની સામે રાઈટ કરવું. વાદળ, ઉંદર કે ચાંદો, શું દેખાતું હતું ભાઈ? ઉંદર. તો તેની સામે રાઈટ કરો. મકાન, સૂરજ અને ઝાડ, તો તેની સાથે શું દેખાતું હતું? ઝાડ. તો તેની સામે રાઈટ કરો. શું દેખાતું હતું? મકાન. તો રાઈટ કરો. પ્રશ્ન બે ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો જાડા અને કાળા હતા. નાના ટૂંકા અને તોળામાં શું આવે? તોળા હતા. મોટા પાતરા અને પીળામાંથી શું આવે? જાડા પાતરા હતા. નાના મોટા હતા. પ્રશ્ન ત્રણ ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? તો ચાર. પાઠ્યપુસ્તકના પાના નંબર 1 પર કેટલા ઉંદરો દેખાય છે? તો કેટલા દેખાય છે ઉંદરો? તે ચિત્રમાં 12 દેખાય છે. પાંચ વાંસરીવાળાએ શું શું પહેરેલું છે? લાલ ટોપી અને પીળો ડગલો પહેરેલો છે. પ્રશ્ન છ પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પર ઉંદરોની પાછળ શું શું દેખાય છે? તો ઉંદરોની પાછળ ઝાડ અને મકાન દેખાય છે. પ્રશ્ન 7 તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો શું શું થાય તે લખો. ચોડકા જોડો. વર્ગખંડમાં તો શું કરશે? સામેના જે હોય તેની સાથે આપણે જોડવાના છે. તો વર્ગખંડમાં શું કરશે? દર કરશે. પુસ્તકો શું કરશે? તો કાપી નાખશે. તો અહીંયા કાપી નાખશે તે વાક્ય, એ શબ્દ લખવાનો. ખાવાની વસ્તુઓ તો શું કરશે? ખાઈ જશે. શાળાને ગંદી કરશે. તો એ ગંદી કરશે તે શબ્દ લખવો. પ્રશ્ન 8 સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. 1 અમે આ ઉંદરોથી હારી ગયા. તો કયું વાક્ય આ બંનેમાંથી આવશે? ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. ઉંદર જ ખૂબ જ વધારે હતા. તો ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. તો તેની રાઈટની નિશાની કરવી. 2 વાસરીવાળો નદી ઓળંગી ગયો. તો વાસરીવાળો નદીમાં ડૂબી ગયો કે વાસરીવાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો? કયું વાક્ય આવશે? તો વાસરીવાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો. 3 ચારે કોર હો હો હો. તો કયું વાક્ય છે? બધી બાજુ સૌ હસતા હતા.
બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા ચાર ઉંદર સગરા ટાળો તમે તો કયું આવશે ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ એનું અર્થ શું થાય કે ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ ગામમાં બધા ઉંદરો મૂકી જવે થાય ના તો આ વાક્ય સામે રાઈટ કરવું પાંચ છાનો માનો ચાલ્યો જા એટલે કે બોલ્યા વગર જતો રહે તો તેની સામે રાઈટ પ્રશ્ન નવ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એક વાંસરી વાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા તો વાંસરી વાળાએ પહેલી વખત વાંસરી વગાડી એટલે કે વાંસરી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેમની પાછળ ચાલ્યા તો એ વાંસરી શબ્દ ને અહીંયા ઉંદરો શબ્દ પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા બે ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસરીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં એટલે કે ઉંદરોને નદીમાં લઈ જનાર વાંસરીવાળાને ગામ લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં તો ય 1000 ત્રણ વાંસરીવાળાએ ખાલી જગ્યા વચ્ચે ઊભો રહીને વાંસરી ખાલી જગ્યા લાગ્યો તો વાંસરીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો અને વાંસરી વગાડવા લાગ્યો ચાર વાંસરીવાળાએ બીજી વખત વાંસરી વગાડી ત્યારે ગામના બધા છોકરાઓ તેની પાછળ ચાલ્યા તો એ વાંસરી અને છોકરાઓ આ વાર્તાના ચિત્રો નીચેની રાઈટ અને અન્ય વાર્તાના ચિત્રો નીચે રોંગ કરો તો જે આ વાર્તાના ચિત્રો દેખાય તેની નીચે રાઈટ કરવાનું અને બીજી વાર્તાના ચિત્રો દેખાય તેની નીચે રોંગ કરવાનું તો પહેલું ચિત્ર શાનું દેખાય છે વાંસરીવાળાનું તે રાઈટ બીજું ચિત્ર શાનું દેખાય છે આ વાર્તા બીજી છે કાગડાવાળી તો રોંગ આ કયું ચિત્ર છે વાંસરીવાળાનું તો રાઈટ આ શાનું ચિત્ર દેખાય છે કાચબાવાળી વાર્તા તો આ રોંગ પ્રશ્ન 11 નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર લખો ગામમાં ઉંદરો કયા ક્યાં જોવા મળતા હતા તો ગામમાં ઘર બાગ કબાટ અને પેટીમાં ઉંદરો જોવા મળતા હતા પ્રશ્ન 2 ઉંદરો કેવા કેવા હતા ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા ધોળા હતા 3 ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી તો ઉંદરો લોકોને સુખેથી ખાવા ન દે પીવા ન દે બેસવા ન દે ઊંઘવા ન દે ચાલવા ન દે અને સુખેથી ઘરમાં ફરવા દેતા હતા નહીં 4 વાંસરીવાળાએ શું પહેર્યું હતું તો વાંસરીવાળાએ લાલ ટોપી અને પીરો ડગલો પહેર્યો હતો પાંચ ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસરીવાળાને શું કહ્યું તો આ ઉંદરથી અમે હારી ગયા છીએ સગરા ઉંદરો તમે કાઢી આપો અમે તેના 1000 રૂપિયા આપીશું પ્રશ્ન 6 વાંસરીનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા તો ઉંદરો દોડતા નાતા કૂદતા અને કોઈ ધસતા આવતા હતા એટલે કે ધસતા આવતા લાગ્યા 7 વાંસરીવાળાઓ છોકરાઓને લઈને ક્યાં જાય છે
વાસરી વાળું છોકરાઓને લઈને નદી તરફ જાય છે. 8. ગામ લોકોએ વાસરી વાળાને કેટલા રૂપિયા આપ્યા? તો ગામ લોકોએ વાસરી વાળાને 1000 રૂપિયા આપ્યા. 12. ગીતમાં ખૂટતા શબ્દો લખો. જે આગળ ગીત જોયું તેમાં ખૂટતા શબ્દો અહીં લખવા.